Dear students, very good morning. Welcome back, understand, to lecture number 11. છોકરાઓ આજનું આપણે સેશન સ્ટાર્ટ કરીએ પહેલા બે કે ત્રણ વસ્તુ. એક તો શક્ય બને ને ત્યાં સુધી વિડિયો લેક્ચર છે ને ટાઈમલી જુઓ, કારણ કે અમે એટલા જો કોન્શિયસ રહેતા હોઈએ ટુ સેન્ડ યુ વિડિયો લિંક એટ ટાઈમ, ટાઈમથી પણ પહેલા મળે એવો જો એફર્ટ કરતા હોઈએ તો એટલીસ્ટ એટલી તો તમારી ડ્યુટી બને ને કે વિડિયો લેક્ચર ટાઈમલી થોડો જુઓ, પ્રોપરલી ઓબ્ઝર્વ કરો અને હોમવર્ક જે મોકલો ને, એક તો કમ્પલસરી સેન્ડ હોમવર્ક અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યોર પર્સનલ નંબર. વન મોર થિંગ, ગ્રુપમાં હોમવર્ક ક્યારેય નહીં મૂકો. મોસ્ટલી ઓલ ધ સ્ટુડન્ટ આર સેન્ડિંગ હોમવર્ક ફ્રોમ પર્સનલ નંબર. એ કોઈ મેજર ઇસ્યુ નથી થતો જોકે, પણ હોમવર્ક જે સેન્ડ કરો ને એમાં થોડો જે ફોટો પાડો, કોઈ વેદિકાને અમુક લોકો સ્કેન કરીને ધે આર સેન્ડિંગ હોમવર્ક, તો જે લોકોનું સ્કેન કરીને મને હોમવર્ક મળે છે ને એ થોડું નીટ રીડ થાય છે. ઘણા લોકો ફોટોકોપી એ બહુ સરસ જ મોકલે છે, સારા રાઇટિંગ હોય છે, સારી ડાયાગ્રામ હોય છે, એટલે એ કોઈ મેજર ઇસ્યુ નથી થતો. પણ ઘણા લોકો નો હોમવર્ક હું થોડું વેરીફાય કરું છું ને, તો એક ખાસ ગાઈડન્સ, એઝ ફાર એઝ પોસિબલ શક્ય બને ને તો થોડા ફોટો પ્રોપર પાડીને મોકલો, સો દેટ આઈ કેન વેરીફાય યોર હોમવર્ક. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસ, એમાં આઈ હેવ એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ હાર્ટ, બરાબર છે, મેં ડાયાગ્રામ ડ્રો કરી રાખી હતી કે ભાઈ એટલો ટાઈમ થોડો લેસ કન્ઝ્યુમ થાય ડ્યુરિંગ અવર લેક્ચર. મને બહુ ગમ્યું, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ઘણા બધા એની ડાયાગ્રામ એટલી સરસ આવી કે રિયલી આઈ ફેલ્ટ કે હું કદાચ જેટલો એફર્ટ એક્સપ્લેનેશનમાં કરું છું ને ઓનલાઈન, એટલી જ એ લોકોએ એટલા જ એફર્ટથી દે હેવ ડ્રોન ડાયાગ્રામ, ખૂબ સરસ ડાયાગ્રામ. બતુલ ને ઇવન મૈત્રી વિરીતા, તમે લોકો ડાયાગ્રામ ખૂબ સરસ કરી. છોકરાઓ હજી ઘણા આળસ કરે છે ડાયાગ્રામમાં, ઘણા લોકોએ હાર્ટ ડ્રો કર્યું છે એ હાર્ટ જેવું લાગતું જ નથી, અન્ડરસ્ટેન્ડ, એ પેલી ડસ્ટબિનમાં છૂછા પડ્યા હોય ને એવું ડ્રો કર્યું છે, એવી રીતે નહીં, ડાયાગ્રામ થોડી પ્રોપર ડ્રો કરો, ટ્રાય તો કરો. અને કંઈ પ્રોબ્લેમ હોય ડાયાગ્રામ ડ્રો કરવામાં તો મેં તમને કીધું કે તમે જસ્ટ યુ સેન્ડ મી ધ મેસેજ, તો આપણે ફરીથી તરત ડાયાગ્રામ તમને હું લાઈવ ડ્રો કરતા શીખવાડીશ, પેજ ઉપર પર્સનલી એવો વિડીયો હું મોકલીશ કે ડાયાગ્રામ હું પર્સનલી પેજ ઉપર ડ્રો કરતો, એનાથી તો તમને તરત આઈડિયા આવી જશે. તો એટલીસ્ટ ધેટ એફર્ટ ઇઝ રિક્વાયર્ડ, એક વસ્તુ ધ્યાન આપો. હું જેટલા વર્ક પેપર હું મોકલું છું ને એ અપ ટુ ડેટ કમ્પ્લીટ કરો. અને બીજી વસ્તુ છોકરાઓ, ટેસ્ટ પ્લાનર પેરેન્ટ્સને ફરીથી એક રિક્વેસ્ટ છે, પ્લીઝ દરેક વીકનું જે ટેસ્ટ પ્લાનર હોય ને એ બરાબર ઓબ્ઝર્વ કરજો તમે. અને મેં તમને મેસેજમાં આઈ હેવ ઓલરેડી સેન્ટ યુ કે ટેસ્ટ હવે નોટ નેસેસરીલી કે PDF જ આવે, ઇટ કેન બી ઇન વોટ્સઅપ મેસેજ ઓલ્સો. તો વોટ્સઅપ મેસેજમાં જનરલી ટેસ્ટ, હા એક ટેસ્ટમાં આપણે લેટ થયું હતું, બાકી મોસ્ટલી ટેસ્ટ યુ રિસીવ બાય 8 o'clock. અન્ડરસ્ટુડ, ટેસ્ટ બધી ફિઝિકલી જ મને સબમિટ કરવાની છે, અને આ સન્ડે જેટલી પણ ટેસ્ટ આ વીકની થશે ઈચ એન્ડ એવરી ટેસ્ટ આઈ શુડ ગેટ એટ હોમ. જેની પણ ટેસ્ટ બાકી છે, દરેકે દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપે, એ બધાની ટેસ્ટ મારે જોશે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ, બારગામ છે અલગ વસ્તુ છે,
હવે જુઓ આજનો લેક્ચર નંબર 11 તમે અટેન્ડ કરશો ને, લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે આજનું જે આપણું લેક્ચર છે ને, હવે કદાચ મને એવું લાગે છે કે આપણે વધુમાં વધુ બે લેક્ચર જોશે, એક આજનો ને એક કદાચ વધારે પ્રોબ્લેમ માટે, પછી થોડું એમસીક્યુ માટે કદાચ એકાદ લેક્ચર લઈએ આપણે આનું. પણ વસ્તુ એક ધ્યાનમાં રાખો, આજનો લેક્ચર તમે અટેન્ડ કરો ને, પહેલાં તમને મેં પીડીએફ મોકલી દીધી છે, જુઓ એ પીડીએફ બરાબર સ્ટડી કરી લો. એમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ તમને મેં આપ્યા છે ને, ધેટ ઇઝ યોર વર્ક પેપર નંબર 7, એ બધા એક જ ટાઈપના પ્રોબ્લેમ છે, એજ બેસ્ડ. તો એમાંથી ત્રણેક પ્રોબ્લેમ હું અહીંયા ડિસ્કસ કરીશ. પીડીએફમાંથી તમે જે પ્રોબ્લેમ નંબર મેં તમને મેસેજમાં પણ મોકલ્યું છે કે જે પીડીએફ મોકલી છે મેં, એમાંથી કયા કયા નંબર હું અહીંયા કરાવવાનો છું, તો એ જે પણ નંબર હોય ને એ તમે બરાબર પહેલાં સ્ટડી કરી લો, પછી મારા લેક્ચરને અટેન્ડ કરો. એટલે તમે એકવાર એ બધા એક્ઝામ્પલ રીડ કરેલા હશે ને, તો તમને હું નો ડાઉટ બોલીશ તો ખરા જ એ પ્રોબ્લેમ, પણ જો તમે એ પ્રોપરલી અટેન્ડ કરેલા હશે, એટલીસ્ટ બધા સમ ઇફ યુ હેવ રેડ પ્રોપરલી, તો તમને સમજવામાં બિલકુલ યુ વિલ ફાઇન્ડ ઇટ વેરી ઇઝીયર. તો આજનો આપણો જે લેક્ચર છે ને, લેક્ચર નંબર 11, એ શેના માટે છે એ પહેલાં હું તમને કહી દઉં. આ ચેપ્ટર તો આપણું બધાને ખબર જ છે, ચેપ્ટર 3 જ છે આપણું, એ તો તમને બધાને ધ્યાનમાં છે જ, લિનિયર ઇક્વેશન અપ ટુ વેરિયેબલ. આજનો જે લેક્ચર તમે અટેન્ડ કરો છો ને છોકરાઓ, દેટ ઇઝ લેક્ચર નંબર 11, બરાબર છે. એમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં ખાસ રાખવાની, આજે જે પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરીએ છીએ ને, બરાબર છે, એ બધા પ્રોબ્લેમ જે પણ આપણે આજે ડિસ્કસ કરશું, એ બધા તમારા વર્ક પેપર 7માં ઓલરેડી મેં આપેલા છે. એમાંથી હું 3 પ્રોબ્લેમ અહીંયા ડિસ્કસ કરું છું. હોમવર્કમાં યુ હેવ ટુ કમ્પ્લીટ ધ ટોટલ વર્ક પેપર ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ. અહીંયા આપણે ફ્રોમ યોર વર્ક પેપર નંબર 7 3 પ્રોબ્લેમ્સ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. 3 પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરવાના છીએ, પ્રોબ્લેમ નંબર 1, પ્રોબ્લેમ નંબર 3 અને પ્રોબ્લેમ નંબર 5. 3 રીડ બરાબર કરી લેવાના, કરી લીધા હશે તમે પીડીએફમાંથી, બરાબર છે. હવે જુઓ એમાં પ્રોબ્લેમ નંબર 1 આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. અહીંયા વર્ક પેપર નંબર તો હું તોય તમારા રિમાઇન્ડર માટે લખું છું, વર્ક પેપર 7, ઓકે. એનો ફર્સ્ટ પ્રોબ્લેમ જે છે ને, એ તમે બધા એ રીડ તો કરી લીધો હશે, હું ખાલી એને રિમાઇન્ડ કરાવું છું, ખોલ અન્ડરસ્ટેન્ડ, જો એ પ્રોબ્લેમમાં શું છે. બરાબર, તમે તો રીડ કરી જ લીધો છે ફ્રોમ પીડીએફ, એટલે તો ધેટ્સ વાય આઈ સેન્ડ પીડીએફ ઇન એડવાન્સ, જો એ સમ શું છે. આઈ એમ રીડિંગ ઇટ, તમારી પાસે તો પીડીએફમાં છે. ધ સમ ઓફ ધ પ્રેઝન્ટ એજીસ ઓફ ફાધર એન્ડ સન ઇઝ 35 યર છે. રીડ કરો પછી આગળ શું છે એમાં. બિફોર 5 યર ધ એજ ઓફ ફાધર બીકમ્સ 4 ટાઈમ્સ ધ એજ ઓફ સન, ધેન ફાઇન્ડ દેયર પ્રેઝન્ટ એજીસ. સમ રીડ કરી લીધો ને તમે, ઓકે, રીડ કર્યો છે આપણે, ખાલી રિપીટ કર્યો. સૌથી પહેલું શું કરવાનું, બંનેની પ્રેઝન્ટ એજ સપોઝ કરી લો અને જુઓ, લેટ સમ સ્ટાર્ટ અહીંથી થાય, લેટ ધ પ્રેઝન્ટ અહીંથી સ્ટાર્ટ થાય, પ્રેઝન્ટ એજ ઓફ સમ આ રીતે સ્ટાર્ટ કરવાનો, લેટ ધ પ્રેઝન્ટ એજ ઓફ ફાધર
बी एक्स इयर्स एंड सन बी वाई इयर्स अहीं थी स्टार्ट करवानो। टूंक में आ बधी टाइप ना प्रॉब्लम में आ वस्तु ध्यान में राखवानी, जे पण बे पर्सनो या कोण छे फादर ने सन, एक नी एज एक्स लई लेवानी ने एक नी एज शू लई लेवानी वाई। आ फाइनल फाधर नी एक्स लीधी ने सन नी शू लीधी आपणे वाई। हवे तमे पेलो स्टेटमेंट वाँचो तो फाधर अने सन बन्ने नी प्रेजेंट एज नो एडिशन 35 छे, तो बन्ने नी प्रेजेंट एज तो एक्स अने वाई ज छे। तो पेलो इक्वेशन आवुं बनावी शकुं, एक्स प्लस वाई इक्वल टू 35, कारण बन्ने नी प्रेजेंट एज नो एडिशन 35 छे। चलो आटलू क्लियर थई गयुं। हवे जुओ नेक्स्ट स्टेटमेंट में शू आपेलू छे, सम हूँ जे पीडीएफ एटले तो एडवांस में मोकलू छू के सम बराबर रीड करी लेवानो, एटले ध्यान में आवे वस्तु एडवांस में रीड करी लेवानो। हवे जो शू कीधु छे मां बराबर वाँचो, बिफोर 5 ईयर। हवे ई वस्तु पर एक ध्यान आपो, फाधर नी अत्यार नी एज एक्स छे अने सन नी एज वाई छे। बिफोर नो मतलब खबर पड़े ने, बिफोर एटले अत्यारे प्रेजेंट एज एक्स होय ने, तो बिफोर एटले 5 ईयर माइनस करवा पड़े, बराबर समझो। तो जो फाधर नी एज अत्यारे एक्स छे तो 5 ईयर पहला केटली होय बोलो, एक्स माइनस 5। वाँचो आगळ सामे, बिफोर 5 ईयर शुं कीधुं, ધ એજ ઓફ ફાધર ઇઝ 4 ટાઈમ, 4 ટાઈમ નો મતલબ આવી રીતે લખવું પડે 4, ધ એજ ઓફ સન એટલે સન માય વાય માઇનસ 5 જ કરવું પડે, સમજાય છે ને, બિફોર આવે એટલે માઇનસ જ કરવાનું હોય। ના ઓપન ધ બ્રેકેટ, ચલો આ 4y 4 5 જા 20। હવે તો તમને એટલી તો ધ્યાનમાં આવે ને, 4y ટ્રાન્સફર્ડ અને 5 ઓન ધેટ સાઈડ, x માઇનસ 4y ઇક્વલ ટુ, ડાયરેક્ટ લખી શકું કથન, આ માઇનસ 20 ને આ પ્લસ 5 એટલે માઇનસ 15, એટલું તો છોકરાઓ ધ્યાનમાં આવે ને, એટલા તો કાંઈ બોગા જેવા ન જો, તમે બ્રિલિયન્ટ છો એમ તો। x માઇનસ 4y ઇક્વલ ટુ માઇનસ 15, આ બે ઇક્વેશન બની ગયા, બરાબર ધ્યાન આપો, બંને ઇક્વેશન ને લખીએ, રેહાન ધ્યાન આપજે તું, એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 35, આ બીજું ઇક્વેશન છોકરાઓ અહીંયા, એક્સ માઇનસ 4y ઇક્વલ ટુ માઇનસ 15। એલિમિનેશન મેથડ તમારે કરવી હોય તો જો અહીંયા એક્સ ને અહીંયા એક્સ જ છે ને, ખાલી સાઇન ચેન્જ જ ન કરી નાખીએ, જસ્ટ મેક જ મેક ઇટ, આ પ્લસ ને આ પ્લસ। ચલો હવે શું થાય બોલો, આ પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયા, વાય પ્લસ, હવે આ સાઈન નહીં ગણવાની એટલી તો ખબર પડે ને, એટલે આ થયું 5y, આ થયું 50। 5 ને નીચે ટ્રાન્સફર કરો ને અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ, એટલું તો ધ્યાન રાખજો, વાય ઇક્વલ ટુ આમ તો શું આવી જાય બોલો તો, 5 નીચે 5 10 જાય એટલે 10 આવી ગયું। બસ હવે તો તમારા માટે કાંઈ નથી, આ સમ સબસ્ટિટ્યુટિંગ વાય ઇક્વલ્સ ટુ 10 ઇન ઇક્વેશન 1, લખો 1 ફરીથી, આર યુ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 35 લખીએ, સમજાયું, મૂકી દો વાય ની વેલ્યુ એક્સ પ્લસ 10 ઇક્વલ ટુ 35। આ તો ડાયરેક્ટ ખબર પડે ને, 10 ટ્રાન્સફર કરો તો 35 માઇનસ 10 એટલે 25, તો બે નો આન્સર આવી ગયો, એક્સ શું આવ્યું બોલો 25 ને વાય શું આવ્યું 10, લખી નાખો। ધેરફોર શું લખશો,
Therefore, the present age of father is 25 years and son, સમજાય છે ને, is 10 years. લ્યો સમ પૂરો થઈ ગયો. થોડું ધ્યાન આપો તો કાંઈ સમમાં એવી કોઈ ડિફિકલ્ટી નથી. એક્ઝામમાં આવું થોડું અન્ડરલાઈન એવું રાખવાનું સારું લાગે અને એક્ઝામિનરને તરત હાઈલાઈટ પણ થઈ જાય. આ સમ ક્લિયર થઈ ગયો. પીડીએફમાંથી તમે તમને એટલે રીડ કરવાનું એડવાન્સમાં કહું કે તમે રીડ કરેલું હોય ને એટલે હું કાંઈ બોલું નહીં, તમારા માઇન્ડસેટમાં પહેલાંથી હોય. કારણ કે તમને મેં પીડીએફ મોકલી દીધી હોય, હજી લેક્ચર તો મોર્નિંગમાં, મેં રાત્રે તમને પીડીએફ મોકલી દીધી હોય તો તમે તરત વેરીફાઈ કરો એટલે મગજમાં વસ્તુ આવા જ માંડે તમને. એટલે એટલા માટે હવે આપણે એવું જ કરશું, મેથ્સમાં પીડીએફ પહેલાં મળે લેક્ચર પછી. એટલે ધ્યાન રાખજો, એટલા એલર્ટ ને કોન્શિયસ. મૈત્રી વિદિતા પ્રાર્થના બધાય રહેવાનું. વેદિકા અનમ તમારે લોકોને બધાય. સકીના ઓલ 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 સ્ટુડન્ટ પ્લીઝ. પૂજા કાંઈ પણ આવે ને એટલે વેરીફાઈ બરાબર કરો, તમે એને બરાબર ઓબ્ઝર્વ કરો અને પીડીએફ સ્ટાર્ટિંગમાં જ રીડ કરી લેવાની. એ રીડ કરેલું હશે ને તો સમ પછી જ્યારે હું બોર્ડ પર સમજાવું ને ત્યારે સમ સમજવો બહુ ઇઝી પડી જશે. આ આપણે સમ નંબર 1 ગણ્યો. ક્લિયર થઈ ગયો? ઓકે ચાલો, નાવ લેટ અસ ડુ સમ નંબર 3. તમે પીડીએફ જે પણ હું આપું ને એવું હોય ને તો ક્યાંય પ્રિન્ટિંગ વાળા હોય તો એ પીડીએફ એને સેન્ડ કરી દેવાની, એની સાથે પર્સનલ કોન્ટેક્ટ હોય અને એની કોપી કઢાવી રખાય, તમને બહુ ઇઝી પડશે. અન્ડરસ્ટેન્ડ? બાકી તો તમે રીડ કરી લો તોય કોઈ સવાલ જ નથી. અન્ડરસ્ટુડ? જો આપણે એક બીજો પ્રોબ્લેમ લઈએ, થર્ડ પ્રોબ્લેમ મેં તમને કીધું ને, એ પેલો નૂરી ને સોનમ વાળો છે. જો વાંચો તમે, આમ તો રીડ કર્યો જ હશે, એમાં શું આપ્યું છે પેલા રીડ કર્યું તો નૂરી ને સોનમ વાળામાં વાંચો તો. બિફોર 5 years, જો વાંચો, ધ એજ ઓફ નૂરી વોઝ 3 times ધ એજ ઓફ સોનુ. પછી આપ વાંચો આગળ, આફ્ટર 10 years, 10 જ છે ને, ધ એજ ઓફ નૂરી બીકમ્સ 2x ધ એજ ઓફ સોનુ. હાઉ ઓલ્ડ એટ પ્રેઝન્ટ નૂરી એન્ડ સોનમ આર? અન્ડરસ્ટેન્ડ? તો કાંઈ નથી છોકરાઓ, પેલા બંનેની પ્રેઝન્ટ એજ સપોઝ લેટ, શું લખશો બોલો? ધ, આ પેલું કામ હંમેશા કરવાનું, એ નૂરી હોય કે જે પણ, લેટ પ્રેઝન્ટ એજ ઓફ નૂરી બી એક્સ યર્સ એન્ડ સોનુ બી વાય યર્સ. આ ફાઇનલ જ, બેની એજ એક્સ ને વાય લઈ જ લેવાની, આમાં કોઈ ટેન્શન નહીં. વન અ પર્સન એક્સ અને એકની એજ વાય, ધેટ યુ હેવ ટુ ટેક. વાંચો તો નેક્સ્ટ શું આપ્યું છે, જો, બિફોર 5 years, એટલે અહીંયાથી હમણાં જ મેં કરાવ્યું ને, 5 આવે એટલે એક્સ માઇનસ 5. નૂરીસ એજ વોઝ 3 times એજ ઓફ સોનુ એટલે વાય માઇનસ 5. ચાલો સ્ટુડન્ટ, હવે થોડા સ્માર્ટ ભવ્ય શું કરશું? અન્ડરસ્ટેન્ડ? ચાલો આ બ્રેકેટ ખોલી નાખો તો શું થાય બોલો? મારી સાથે લખતા જાઓ અનમ બધા લોકો, 3y-15. હવે સર ડાયરેક્ટ લખે ને તો એ તમારે મારી પહેલા, યુ હેવ ટુ ટ્રાય મીત એક્સ માઇનસ 3y. આ 5 આ બાજુ આવે તો કયો તો માઇનસ 15+5 એટલે માઇનસ 10. આ ઇક્વેશન નંબર 1 મળી ગયું. હવે આગળ વાંચો તો તમે શું કીધું છે, આફ્ટર 10 years. તો આમ હવે આફ્ટર 10 એટલે શું આવે બોલો? એક્સ પ્લસ 10. નૂરી બીકમ્સ 2x ધ એજ ઓફ સોનુ એટલે એમાં વાય પ્લસ 10. ચાલો બ્રેકેટ ખોલો તો એક્સ
प्लस टेन कथन भेजा में उतरे ने टू वाई प्लस ट्वेंटी। हेलो डायरेक्ट लख तो हूँ लखू बोलो एक्स माइनस टू वाई इक्वल्स टू ट्वेंटी माइनस टेन एट्ले टेन मड़ी गयु बे इक्वेशन। चलो बने इक्वेशन मड़ी जाए छोकराओ पी कई नहीं एलिमिनेशन। जो आ फर्स्ट हूँ लखूज पाछ एक्स माइनस थ्री वाई इक्वल टू शू आयु माइनस टेन। बीजू एक्स माइनस टू वाई इक्वल टू शू टेन बराबर। हलो साइन चेन्ज करी नाखो तो आ कैंसल आ साइन गणो नहीं ने माइनस प्लस माइनस एटले माइनस वाई इक्वल टू माइनस ट्वेंटी। लो वाई मड़ी गयु y मळे पछी तो हूँ छे कई सम में छे ज नहीं खाली लखवानु शू सब्स्टिट्यूटिंग y इक्वल टू ट्वेंटी इन इक्वेशन वन। चलो वन लखो x माइनस थ्री वाई इक्वल टू माइनस टेन। x माइनस थ्री इंटू ट्वेंटी इक्वल टू माइनस टेन। x माइनस सिक्सटी इक्वल टू माइनस टेन। सिक्सटी ने ट्रांसफर करो खबर पड़े ने डायरेक्ट करूँ तो एले फिफ्टी आवी जैसे लियो आवी गयु। छेलू स्टेटमेंट हूँ नहीं लखो तब लखो शू लखशो देरफोर प्रेजेंट एज ऑफ नूरी इज फिफ्टी इयर एंड सोनू इज ट्वेंटी इयर। अंडरस्टेन्ड नूरी नी एज फिफ्टी इयर ने सोनू नी एज ट्वेंटी इयर। याद रखो स्टेटमेंट लखो तो एम लखवानो प्रेजेंट एज शू लखवानो देरफोर द हूँ नहीं लखतो तमे लखो द प्रेजेंट एज ऑफ नूरी इज फिफ्टी इयर एंड सोनू इज ट्वेंटी इयर। जोई लो बराबर सम ध्यान में आ गयु बिफोर आए ने एट्ले माइनस वाय आफ्टर आए ने एट्ले प्लस। घनी वार आफ्टर नी जगह एम ए आपे टेन इयर्स हेन्स हेन्स आए एट्ले समझी जवानु प्लस ज करवानु आवे हेन्स आए मीन्स प्लस। आईडिया आवी गयो आ सम नंबर थ्री आपणे कर्यो। क्लियर थई गयो छोकराओ हवे आपणे तमारो जे वर्क पेपर छे ने एनो आपणे लेशुं सम नंबर फाइव बराबर। मैं तमने कीधुं एम आपणा वर्क पेपर मांथी थ्री एक्जाम्पल आई विल सोल्व ऑन ध बोर्ड फॉर यू अंडरस्टेन्ड। ત્રણ સોલ્વ કરું એટલે બાકીના પછી તમારા હોમવર્કમાં બીજા બધા કરો એટલે મેં કરાવ્યો એ પાછા કરવાના જ બરાબર છે। હવે જુઓ સમ નંબર ફાઇવ તમે તો રીડ કર્યો જ હશે મેં મેસેજ જ એડવાન્સમાં મોકલ્યો છે પણ ફરીથી જુઓ ધ રેશિયો ઓફ પ્રેઝન્ટ એજ ઓફ રાજન એન્ડ જય જુઓ ઇઝ થ્રી ઇઝ ટુ ટુ આફ્ટર ફાઇવ યર The ratio of their ages is 4 is to 3 એવું છે ને બહુ ઇઝી છે અને એડવાન્સમાં પીડીએફ મોકલવા પાછળનો પર્પઝ આ છે કે આ ટાઈમ બચે ઓલું હું ડિક્ટેટ કરાવું ઘણા લખે ઘણા બગાસા ખાય ન લખતા હોય અન્ડરસ્ટેન્ડ એવું ન થવું જોઈએ એડવાન્સમાં પીડીએફ મળે ને થોડું આપણું વોટ્સઅપ ટ્યુશન ગ્રુપ છે ને એ એડવાન્સમાં થોડું છે ને આ મારો લેક્ચર નેક્સ્ટ ડે હોય ને તો આગલા દિવસે પ્લીઝ આઠ વાગ્યા પછી રાત્રે કાંઈ પણ મારા મેસેજીસ હોય ને રીડ કરી લેવાના રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ હા। ચાલો સમ નંબર ફાઈવ લેટ પ્રેઝન્ટ એજ ઓફ રાજન બી એક્સ યર્સ આ તો તમને હું ન લખું તોય ખબર પડે એન્જોય બી વાય યર્સ બે ની પ્રેઝન્ટ એજ આપણે લઈ લીધી એકની એક્સ લીધી ને એકની શું લીધી વાય બંનેની પ્રેઝન્ટ એજ તો મળી ગઈ આપને એક્સ અને વાય। હવે વાંચો છોકરાઓ શું કીધું એની પ્રેઝન્ટ એજનો રેશિયો થ્રી ઇઝ ટુ ટુ તો પેલું ઇક્વેશન એમને બની જાય જો એક્સ અપોન વાય ઇક્વલ ટુ थ्री अपॉन टू करो क्रॉस मल्टीप्लाय टू एक्स इक्वल टू थ्री वाय करो थ्री वाय ने ट्रांसफर टू एक्स माइनस थ्री वाय इक्वल टू जीरो आ इक्वेशन वन मड़ी गयो। वाँचो हवे आफ्टर फाइव इयर द
रेशियो ऑफ देर एजिस अंडरस्टैंड है ना, मतलब समझियो आफ्टर फाइव ईयर बे नी एज एक्स प्लस फाइव आफ्टर आवे એટલે આ જ આવે આમાં y प्लस फाइव इक्वल टू शू रेशियो आप फोर अपॉन थ्री क्रॉस मल्टीप्लाय चलो थ्री एक्स समझ में आवे ने प्लस फिफ्टीन फोर वाय फोर फाइव जा ट्वेंटी चलो हवे छोकरा थोड़ू डायरेक्ट करशु आ थ्री एक्स आ माइनस फोर वाय इक्वल टू बोलो फिफ्टीन आ बाजू ट्वेंटी माइनस फिफ्टीन फाइव इक्वेशन टू मड़ी गया बे इक्वेशन बे इक्वेशन तमारा माटे फरी थी लखूछ टू एक्स माइनस थ्री वाय इक्वल टू जीरो आ इक्वेशन वन अने थ्री एक्स माइनस फोर वाय इक्वल टू फाइव आ इक्वेशन वन अने टू चलो टार्गेट करो y ने टार्गेट करी नाखो ने काय x ने करो गमे करो 2 ને 3 નો LCM 6 તો 1 ને સેનાથી મલ્ટીપ્લાય કરશો બોલો 3 થી અને આને સેનાથી મલ્ટીપ્લાય કરશો 2 થી એ લખતો નથી હવે છોકરાઓ એટલી તો હેબિટ પડી જ ગઈ હોય ચાલો આને 3 થી મલ્ટીપ્લાય 6x માઈનસ 9y 3 0 જા 0 એ ભાન પડે ને 2 3 जा 6x माइनस 8y इक्वल टू 20 करो साइन चेंज बदानी आ उड़ी गयो आ माइनस y इक्वल टू माइनस 20 એટલે y 20 મળી ગયું બસ y મળે પછી તો ક્યાં હવે સવાલ જ છે લખી નાખવાનું સબસ્ટિટ્યુટિંગ y इक्वल्स टू 20 ઇન ઇક્વેશન 1 इक्वेशन वन शू है टू एक्स माइनस थ्री वाई इक्वल टू ट्वेंटी टू एक्स माइनस थ्री इंटू ट्वेंटी इक्वल टू ट्वेंटी आ टू एक्स आ माइनस सिक्सटी समझ में आयु इक्वल टू ट्वेंटी टू एक्स आ सिक्सटी पहली बाजू ट्वेंटी प्लस सिक्सटी एट्ले शू थाय एटी एक्स इक्वल टू टू नीचे एट्ले फोर्टी आई जाए लो શું મળી ગયું બોલો y મળી ગયું 20 અને x શું મળી ગયું 40 બંનેની એજ મળી ગઈ પછી તો બંનેની એજ લખી નાખો ધેરફોર પ્રેઝન્ટ એજ ઓફ રાજન ઇઝ 40 યર એન્ડ જય ઇઝ 20 યર બહુ સિમ્પલ છે કાંઈ સમમાં આમ છે નહીં બરાબર મગજ દોડાવવાનો વારંવાર શું છે તો વિડીયોમાં લિંક તો હોય તમારી પાસે ક્યારેક કાંઈ અટકો તો બરાબર વેરીફાય કરી નાખવાનું બોલો આગલું વર્ક પેપર છે એમાં વેદિકા 3 4 5 છે ને ડાઉટમાં હા એમાં જ ને કયા વર્ક પેપરમાં હા આની પહેલાના વર્ક પેપર 3 4 5 એ થોડું ગણીને મોકલી દઉં છું બરાબર એવું કંઈક કરીએ મને હમણાં ટાઈમ મળતો નથી મેસેજ તો આઈ ગોટ યોર કે 3 4 5 યુ ફીલ કોમ્પ્લિકેટેડ ટુ સોલ્વ આઈ થિંક વિદિતા કે કોને બતુલનો કોઈનો મેસેજ તો હતો 3 4 5 એ સોલ્વ કરી લેશું આપણે અને આઈ વિલ સેન્ડ યુ સોલ્યુશન આ ધ્યાનમાં આવી ગયું દરેકને તો મેં તમને આજે આપણે થોડું નવો એક એક્સપેરિમેન્ટ કર્યો ધ્યાનમાં આવી ગયો વર્ક પેપર એડવાન્સમાં અને યાદ રાખજો મેથ્સના લેક્ચરમાં એવરી ડે હવે એ દરેક વખતે આ થશે મેથ્સનો લેક્ચર હોય ને એના પ્રીવિયસ ડે આગલા દિવસે રાત્રે 8 વાગ્યા પછી વોટ્સઅપ ગ્રુપ ખાસ ચેક કરો આપણું ભરત સર ટ્યુશન ગ્રુપ એમાં મોસ્ટલી તમને વર્ક પેપર મળશે અને મેસેજ પણ હશે કે આવતીકાલના લેક્ચરમાં હું કયા સમ ડિક્ટેટ કરીશ અને કયા સમ સોલ્વ કરાવીશ બાકી તો તમારે હોમવર્કમાં એ વર્ક પેપર સબમિટ મને કરવાનું જ હોય અને પોસિબલ થાય ને એ હવે એવું બની શકે કે તમારે યુ હેવ સ્કૂલ વિડીયો લેક્ચર ઓલ્સો એનું આવતું હોય પણ ટ્યુશનના વિડીયો લેક્ચર એ અલગ એક વસ્તુ હોય તમને ખબર છે કારણ કે એમાં આપણે બહુ પ્લાનિંગથી ચાલતા હોઈએ છીએ એમાં ચેપ્ટર કમ્પ્લીટ નથી કરવાના હોતા એમાં તમને એક એક ટાઈપ સમજાવી એની પ્રેક્ટિસ કરાવવાની હોય છે મારું વર્ક પેપર 7 જુઓ ને તો એમાં 3 ટાઈપના સમ છે બધા તો તમે થોડું ટ્યુશનમાં છે ને એટલા માટે વિડીયો લેક્ચર બહુ પ્રોપરલી અટેન કરો ને હોમવર્ક એફિશિયન્ટલી ટ્રાય કરો રીઝન એક જ છે
કે ટ્યુશનના વિડીયો લેક્ચર એ એક અલગ બેનિફિટ માટે હોય છે તમારા. અન્ડરસ્ટુડ? ધ ટ્યુશન લેક્ચર આર નોટ જસ્ટ ટુ કમ્પ્લીટ યોર પોર્શન, ધેટ વે યુ શુડ બી વેરી કોન્શિયસ અબાઉટ. ઓકે, તો આજનો લેક્ચર આપણે વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ, એન્ડ પેરેન્ટ્સ પ્લીઝ બી કેરફુલ અબાઉટ માય મેસેજીસ. અન્ડરસ્ટેન્ડ? ઓકે, ટેસ્ટ મને આ સન્ડે યુ હેવ ટુ સબમિટ મી ફિઝિકલી ઇન મોર્નિંગ બિફોર 12. Remember it. Thank you very much.